પલસાણા તાલુકાના તરાજ ગામ ખાતે આજ રોજ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક પલસાણા આરોગ્ય વિભાગ દ્વારા વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ કોવિડ-19 સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે સરકાર શ્રી દ્વારા હાલ ચોથા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લાની વાત કરીએ તો નાના ગામડામાં સ્થાનિક પ્રશાસન દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. પલસાણા તાલુકાના તરાજ ગામ ખાતે રહેતા ખબાલ ધનજી રાઠોડ ઉંમર વર્ષ 52 કે જેઓ ગત 19 મેના રોજ સુરત સબજેલથી પેરોલ પર છૂટીને તેમના ગામ તરાજ ખાતે પોતાના ઘરે આવ્યા હતા, જ્યાં આગળ જે દરમિયાન ગત રોજ અચાનક તેની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દ્વારા તેમને કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં આજ રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર તેમજ પલસાણા PSI ગઢવી પોલીસ સ્ટાફ સાથે તરાજ ગામ ખાતે આરોગ્ય ટીમની સાથે રહી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ કોવિડ-19 સેન્ટર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તથા તરાજ ગામ ખાતે ખબાલ ધનજી રાઠોડ જેના સંપર્કમાં આવ્યા હતા તેવા 35 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેમજ તરાજ ગામ ખાતે 347 ઘરોમાં રહેતા 1572 લોકોને કલસ્ટર ક્વોરન્ટાઇન અને 417 ઘરોમાં રહેતા 1752 લોકોને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણા. ગઈકાલે જે તરાજ ગામે કેસ આવ્યો છે તેમનું કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી છે? ટ્રાવેલ હિસ્ટ્રીમાં એવું છે કે ભાઈ જેલમાં હતા અને જેલમાંથી 19 પાછે અહીંયા આવ્યા છે, અને ત્યાર પછી એમને શરદી ખાંસી અને ગળામાં કંઈ દુખાવાની ફરિયાદ હતી, જેથી એમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. સેમ્પલ લેતા એ ભાઈ પોઝિટિવ આવ્યા છે. તો મેડિકલ ટીમ દ્વારા કઈ રીતે કામગીરી હાથ ધરી છે? અહીંયા 4 મેડિકલ ટીમ બનાવવામાં આવી છે અને ઘરે ઘર સર્વે કરવા આવ્યા છે. એમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપર ફીમેલ હેલ્થ સુપર વર્કર અને આશા બહેનો અને CHOની ટીમ બનાવવામાં આવી છે. તો જે જગ્યા પર કેસ આવ્યો છે ત્યાં કેટલા ઘરો છે? ત્યાં 35 ઘરો છે અને 147ની વસ્તી છે, જેને માસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે. અને 347 જે ઘરો છે એને ક્લસ્ટર ક્વોરન્ટાઇનમાં લેવામાં આવ્યા છે, અને 417 ઘરોને બફર ઝોનમાં લેવામાં આવ્યા છે. રમેશ કંબાતી, ડીબીએન ન્યૂઝ.